નમસ્કાર મિત્રો એમએસ બીની યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ધોરણ એકથી નવ અને અગિયારનું પરિણામ તમારા હાથમાં ક્યારે આપશે તો તમામ વિગતો આ વિડીયોની અંદર જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ કે ધોરણ એકથી નવ અને અગિયારનું રિઝલ્ટ તમને ક્યારે આપશે આ મિત્રો જોઈ શકો છો લોકડાઉનની સ્થિતિમાં જિલ્લા સંકલન સમિતિએ ડીઈઓ વચ્ચેની બેઠકમાં મહત્ત્વનો ચર્ચા શાળા કક્ષાનું પરિણામ નવ મે સુધીમાં તૈયાર કરવામાં હુકમ એટલે કે નવ તારીખ સુધી તમારું પરિણામ તૈયાર થઈ જશે તો તમને એ પરિણામ ક્યારે આપશે જો કે વિદ્યાર્થીઓને શાળાઓએ બોલાવાના નથી મોબાઈલ નેટમાં પરિણામ આપશે એટલે કે તમને મોબાઈલ નેટથી તમને મેલ અથવા વોટ્સઅપથી તમને પરિણામ સેન્ડ કરવામાં આવશે હવે જોઈશું મિત્રો કે કોરોના ફટાટ અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે સુરત શહેર અને જિલ્લાના શાળાઓમાં ધોરણ એકથી નવ અને અગિયારના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવા માટે કમર કરવામાં આવી છે સુરત શહેર જિલ્લા શૈક્ષણિક સંસ્થ સંગઠન સમિતિ હોદ્દેદારો અને શિક્ષણ અધિકારીઓને એચ એમ રાજગુરુ વચ્ચે વિદ્યાર્થીઓને પરિણામ મુદ્દે મહત્વની બેઠક મળી હતી જેમાં પરિણામ તારીખ કામગીરી દિવસો વિદ્યાર્થીઓની હાજરી સંબંધિત મહત્વની ચર્ચા કરવામાં આવી હતી આ દરમિયાન ચર્ચા આધારે તમામ શાળાઓને નવ મે સુધીમાં ધોરણ એકથી નવનું અને અગિયારના વિદ્યાર્થીઓને પરિણામ નવ મે સુધી તૈયાર કરવાનું છે એટલે કે હવે નવ મે પછી તમને એ પરિણામ જાહેર કરવામાં આવશે તો મિત્રો આચાર્ય મંડળે કરેલી તાકીદ મુજબ શાળાઓનો સમય સવારે નવ સુધીમાં પરિણામ બનાવી લેવું એટલે કે નવ મે સુધી તમારું પરિણામ બની જશે શિક્ષણ કાર્યના કુલ બસો ચાલીસમાંથી બસો તેતાલીસ દિવસ ગણાય પરિણામપત્રકમાં પરિણામ આવ્યા પછી નવ મેની દેખાડવી વિદ્યાર્થીઓની હાજરી ધટના કિસ્સામાં પણ મળતા ગુણોમાં આધારે પરિણામ જાહેર કરવું એટલે કે ધરતી હાજરી ધ્યાને લેવી નહીં પરિણામપત્રકમાં સિદ્ધિ અને કૃપા ગુણની ઉપર ચડાવવામાં આવશે જે તમારું પરિણામ ચાર મેથી નવ જૂન સુધી ઉનાળું વેકેશન ગણવામાં આવશે એટલે કે નવ મે પછી એટલે કે પંદર મે પછી તમારું પરિણામ તમને સોંપવામાં આવશે તો મિત્રો પરિણામ કેવું હશે એ જાણીએ મિત્રો તમારું મિત્રો તમને પરિણામ આ રીતે આપવામાં આવશે ગુજરાતીની અંદર એકસો સાહીઠમાંથી તમારે એ રીતે મારે ગણવામાં આવશે એકસો છેતાલીસ અને ગણિતમાં બસો બસોમાંથી તમને ગુણ પ્રાપ્ત કરવામાં આવશે એ રીતે આ રીતે તમારા જે પરિણામ જાહેર કરવાનું રહેશે જે પરિણામ જાહેર થઈ ગયું છે પરિણામની બધી જ વિગતો નોંધાઈ ગઈ છે પછી તમારે નવ મે પછી તમને એ પરિણામ સોંપવામાં આવશે તો બસ મિત્રો આ વિડીયોમાં મિત્રો આટલું જય હિન્દ જય ભારત